સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જેટલા પોતાની પુદ્ગલિક મોટા ઈચ્છે તેટલા હલકા સમવે, એ અંગે તમારો પ્રશ્ન છે. વચનામૃત 85નું આ વાક્ય છે, કર્મ પુદ્ગલ રૂપ હૈ, જીવ રૂપ હૈ જ્ઞાન, દો મિલકર બહુ રૂપ હૈ બિછડ્યા પદ નિર્વાણ. બધા પુદ્ગલો છૂટે જે નિર્વાણ પામે. જેટલા પુદ્ગલો રહ્યા તેટલા કર્મ વધ્યા, કેમ કે કર્મ એ પુદ્ગલ જ છે. જીવ કર્મને યોગ્ય અલગ અલગ રૂપો ધારણ કરે છે. અંતે રાખના પડીકા, ખાધું પીધું અને તારા જ કર્યું, બધું ફના જ છે. પણ જીવ પુદ્ગલના સંગે કર્મના યોગે ભૂત લગ્યો કૌતુક કરે, કર્મો કા ઉત્પાત એવું કરે છે. એમ વિચાર થાય કે જીવવું કેમ, બોળમાં જીવ્યા જ કરે, જીવ્યા જ કરે તેનું નામ જીવ. જીવને જીવવા માટે કંઈ પૂતગલની જરૂર નથી. સુખી થવા માટે બાહ્ય પૂતગલની જરૂર નથી. પોતે જ સુખરૂપ છે, સ્વયં જ્યોતિ સુખધામ. પણ આ માન્યમાં આવતું નથી, માન્યમાં આવ્યું નથી. એટલે અનાદિકાલથી જીવવા માટે અને સુખી થવા માટે જીવ બાહ્ય પૂતગલો ગ્રહણ કરે છે. શરીર નામ કર્મને આધારે એક કાર્મણ વર્ગણાના પૂતગલથી અલગ અલગ યોનિમાં દેહ ધરે છે. આ તો 24 દંડક કયા છે. ચાર ગતિમાં જ્યાં જાય ત્યાં દંડ ભોગવવા માટે અલગ અલગ જેલમાં તે પડે છે. દેવપણું એ નજર કેદ, મનુષ્યપણું એ શાહુકારની કેદ, તિર્યંચ એ તો ગાંડાની કેદ, અને નારક એ સખત કેદ. આ જેલ પડી છે. જીવ આ જેલને સુધારીને ત્યાં જ રહેવા મથે છે, એમ માનીને કે હું ક્યારેક આગળ ઉપર તો સુખી થઈશ. દુઃખ વોરે છે, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, એ અંશે પણ ધ્યાનમાં આવતું નથી. અનાદિકાલથી આજ સુધી ધ્યાનમાં આવ્યું નથી. અરૂપી આત્માને બાંધેલા કર્મની સજા કઈ રીતે આપવી? તેથી માર મારવા માટે શરીર આપ્યું અને પછી માર્યો. વાંસો ન હોય તો બરડાના ચાપકા મારવા કેવી રીતે? દેહાંડનની સજા કરવી છે, ફાંસી આપવી છે, ફાંસી આત્માને કેવી રીતે આપે? શરીર આપ્યું, ફાંસીએ ચડાવ્યું. મૂળમાં તો એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શતા, અને આ જ તો જીવનો મૂળ સ્વભાવ છે. અહીં જ શાશ્વત સુખ છે. જીવ અનાદિના અભ્યાસ અને અધ્યાસને લઈને પૂતગલમાં સુખ છે એમ માની પૂતગલો ગ્રહણ કરે છે. પણ વચનામૃત 832માં બોધ્યું તે મુજબ, કિંચિત માત્ર ગ્રહું તે સુખનો નાશ, પકડ્યું કે મરાયો, તનુધારી કોઈ ન સુખ્યા, જે દીઠા તે દુખ્યા રે. મોક્ષમાળાના શિક્ષાપાઠ 67માં અમૂલ્ય તત્વ વિચારમાં પરમકુમારે બોધ્યું છે કે લક્ષ્મી વધી, અધિકાર વધ્યો, કુટુંબ વધ્યું, પરિવાર વધ્યો, ઢગલો મોટો થયો, હવે સંસાર વધ્યો અને નર દેહને હારી જવાનું બનવાનું. 16મે વર્ષે પૂછે છે કે એનો વિચાર નહીં, ઓહો એક પળ તમને આવો, આ વિચાર જ નથી આવતો તમને? ગોપાલદેવ કહે છે, મને તો એની ચિંતા છે, એની દયા મુજને રહી કે પર વસ્તુમાં નહીં મૂંઝવો. મોક્ષમળા શિક્ષાપાઠ 16માં ફરી મહત્તાના પાઠમાં પણ આ પ્રમાણે લખ્યું કે મહત્તા લક્ષ્મીથી, કુટુંબથી, પુત્રથી અને અધિકારથી મનાય છે, કે આ વસ્તુઓથી મહત્તા મળે છે. પણ વિવેકથી જોતા તે મિથ્યા છે. આ મહત્તા નહીં, લઘુતા છે. લક્ષ્મી પાપ પડે પેદા કરે, આવ્યા પછી અભિમાન બેભાનતા આપે, મૂળતા આવે, કુટુંબના મહત્વ અર્થે પાલન પોષણ કરે અને દુઃખ સહન કરે. પાપ કરીને પેટ ભરવા પડે. પુત્રથી કુળનું નામ કદાચ થોડો વખત રહે, પણ નામ તેનો નાશ. ચક્રવર્તી રાજા રાજ્યાભિષેક બાદ પોતાનું નામ કોતરવા તમિશ્રા ગુફામાં રસાલા સાથે જાય છે. અનુચર કહે છે, રાજન ક્યાંય જગ્યા નથી, બધે બધાના નામ કોતરેલા છે. ચક્રવર્તી રાજા હુકમ આપે છે, સારી જગ્યા સારો ખૂણો ગોતી બીજાનું નામ ભૂસી નાખ અને ત્યાં મારું નામ કોતરી નાખ. તેના પછી આવનાર રાજા આ જ પ્રમાણે કરવાના છે. પણ અત્યારે એ વિવેક વિચાર છે નહીં. અધિકારથી પરતંત્રતા, અમલમદ, જુલમ, અનીતિ, લાંચ વગેરે અન્યાય કરવા પડે છે. આ બધું વિચારતા જ્ઞાની બોધે છે કે મહત્તા માત્ર પાપજન્ય કર્મની વધી. જો પૂતગલ વધ્યા તો હવે અધોગતિ થશે, અને આ તો લઘુતા છે. દિગંબર સાધુને ચરણે સિકંદર શાહ નામે છે. નાગો બાદશાહથી આગો, ચાહ મીટી ચિંતા મીટી, મનવા બે પરવા, જીનકો કછુ ન ચાહીએ વો શાહન કે શાહ. મેરો એક આતમ તા મમજ્જું કિની, પૂતગલ વધ્યા, કર્મો વધ્યા, દુઃખ વધશે જ. છેલ્લે બધું બાત કરતાં કરતાં, બધા પૂતગલ છોડતા છોડતા, કર્મની વર્ગણાઓ પણ છોડતા છોડતા, છેલ્લે બાદ ન થઈ શકે તે અનુભવ
આત્મ અનુભવ અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. તે તો તું પોતે જ, તું છો મોક્ષ સ્વરૂપ. અત્યારે અજાણ છે, જ્યારે એક પણ પરમાણુ તેને ન વળગેલો હોય ત્યારે સહજ આત્મ સ્વરૂપ થઈ જાય. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ.